રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત થયા છે, જેમાંથી એક બાળક કરણ કિરાડિયાનું હતું. મેરે લડકે તો એક ગુજર ગયા, દો તારીખ કો ગુજર ગયા. ઓર અભી એક લડકે હે, વો યે ભી ડોક્ટર ને એસા બોલા કે યે બચે તો બચે, નહીં તો યે ભી નહીં બચ સકતા, એસા બોલા. હળવદના અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતા કરણ અને તેમના પત્ની રમીલાબહેનને ત્યાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જન્મ બાદ બંને બાળકોને પહેલા હળવદ, પછી મોરબી અને ત્યારબાદ રાજકોટમાં સારવાર માટે લઈ જવાયા. તેમનો આરોપ છે કે માતાને નર્સે અને તબીબે સારવાર આપવાના બદલે આવી સ્થિતિમાં તેમને 2 કલાક હોસ્પિટલની બહાર રાહ જોવી પડી હતી, રૂમની બહાર મોકલી દીધા હતા. 2 દિવસની સારવાર બાદ એક નવજાત શિશુનું મોત થયું હતું. દાખલ કર્યા પછી 4 દિવસમાં બાળક ગુજરી ગયા. અચ્છા, અને અત્યારે એક બાળક તમારું હજી હોસ્પિટલમાં છે? છે, હા. તમારું એક બાળક હોસ્પિટલમાં છે, એના વિશે ડોક્ટરે શું કીધું છે, કેવી ટ્રીટમેન્ટ એને અપાઈ રહી છે? અત્યારે દૂધ દે છે, અચ્છા સારું છે એમ કે, પણ ખબર નહીં, જોવા નહીં જવા દેતા. અહીંયા તકાસમાં નાખવાનું કીધું છે અહીંયા, પણ પછી એક બગડી ગઈ, મૂકી દાખલ કરીને એક બગડી ગઈ, એક છે અત્યારે. બગડી ગયું એટલે ગુજરી ગયું? હા, ગુજરી ગયું. અહીંયા એક મોટો છે, જ્યારે બીજાની હજુ પણ સારવાર ચાલે છે. તેમનો એવો પણ આરોપ છે કે તબીબોએ બીજા બાળક મામલે એવું કહી દીધું હતું કે તેનું પણ ગમે ત્યારે મોત થઈ શકે છે. સિક્યુરિટી બસ નહીં, અમારે જ્યારે ડોક્ટરનો ટાઈમ છે ત્યારે રૂબરૂ મુલાકાત કોઈ દી થઈ જ નથી, કારણ કે ત્યાં ટાઈમ બંધ હોય, એ દરવાજો બંધ કરી દે. રાજસ્થાનના કોટાની જેમ રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બાળકોના મોત મામલે સવાલોના દાયરામાં છે, જો કે સત્તાધીશો બધું જ બરાબર હોવાનું કહી રહ્યા છે. 3 દિવસથી આપણે મળવા આવીએ તો આ સિક્યુરિટી ગાર્ડ જ્યારે આપણે પૂછી કે ભાઈ સાહેબને મળવાનું શું તકલીફ છે, એના માટે ગાર્ડ અંદર જવા ન દે. આ 3 દિવસથી ડોક્ટરો બધા રેગ્યુલર થઈ ગયાનું કારણ શું? આ જ્યારે આ બધું થયું ત્યારે ને દર્દીઓ સામે આવ્યા ત્યારે તકલીફ પૂછવા માટે ડોક્ટરો પાસે ટાઈમ નથી હોતો. અમારા સગા 10 દિવસથી આની અંદર છે, ગયા રવિવારથી. એટલે જ્યારે આપણે જ્યારે મળવા જઈએ ત્યારે નર્સિંગ સ્ટાફ જ હોય, જવાબદાર એક ડોક્ટર તો હોવો જોઈએ ને કે ભાઈ આ ડોક્ટર સાહેબ આવે છે, પંકજભાઈ નામ, ફલાણું કોઈ પણ નામ, એ નામ દે એટલે સીધું આપણે પહોંચી જાય ને કે સાહેબ શું આ બાબાને તકલીફ છે. એ તકલીફ માટે નર્સિંગ સ્ટાફે આપણને જવાબ નથી દઈ શકતા. આખો નર્સિંગ સ્ટાફ જ આવે, કોઈ જવાબદાર ડોક્ટર સાહેબ જ આવતા નથી. શું છે ને શું નહીં તકલીફ, માણસ પૂછવા તો આવે ને, હરેક દર્દી પાસે હરેક માણસને પૂછવું જરૂરી છે કે ભાઈ શું તકલીફ છે બાબાને, તો એની ઉપર અમે રિઝલ્ટ લે, અથવા પ્રાઇવેટમાં લઈ જાય, સિવિલથી સારવાર ન થઈ શકે. તમે જ્યારે ડોક્ટરને પૂછવા જાઓ છો ત્યારે શું થાય છે? ત્યારે બસ નર્સિંગ સ્ટાફ કે હમણાં આવશે ડોક્ટર સાહેબ, એટલું બોલીને વયા જાય આખો નર્સિંગ સ્ટાફ જ.